જ્યારે વિશ્વામિત્ર મહારાજ બે ભાઈઓને લઈ જાય છે મારીચ અને સુબાહુના ત્રાસથી બચવા માટે, યજ્ઞનું રક્ષણ કરીને પછી જ્યારે જનકપુરમાં મિથિલામાં જાનકીજીના સ્વયંવર માટે જ્યારે ભગવાનને લઈને જાય છે ત્યારે એક વાડીમાં ઉતારો દીધો બંને ભાઈઓને સાથે. વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરી અને પ્રભુ રામ પોતે પોઢ્યા એટલે જમણા હાથનો તક્યો બનાવીને ભગવાન સુતા છે, એના પગની સેવા લક્ષ્મણજી કરતા હતા. ભગવાનની આંખો બંધ થઈ, લક્ષ્મણની આંખમાંથી આંસુ પડ્યા. ભગવાનના પગ ઉપર જ્યારે આંસુ પડે છે એટલે ભગવાન જાગી ગયા. જુએ છે તો લક્ષ્મણ રડે છે. પૂછું કે કેમ લક્ષ્મણ તમે રડો છો, માની યાદ આવી ગઈ તમને? ત્યારે લક્ષ્મણજી એટલું બોલ્યા હતા કે જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ છે ત્યાં સુધી મને મારી જન્મ દેનારી મા યાદ ન આવે. વાક્ય બોલવામાં બહુ નાનું છે, સમજવા માટે બહુ વિચાર માગી લેવો છે. આનો અર્થ એ બતાવે છે કે જેટલું ધ્યાન મા પોતે રાખતા હતા એના કરતા સવાયું ધ્યાન રામજી રાખતા હતા એટલે માને યાદ નહોતી આવતી. તો પછી શું કામ રડો છો, શું થયું તમને? હવે સાંભળજો કળિયુગના લક્ષ્મણ બધા. ત્રેતાયુગના લક્ષ્મણ એમ કહ્યું કે મોટા ભાઈ, મને રડવું એટલા માટે આવે છે, કાલ સવારે તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે, તો જે પગની સેવા હું કરું છું એ સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે એટલે મને દુઃખ થાય છે કે મારા ભાઈના પગ નહીં દબાવી શકું. ભગવાન રામ બોલ્યા છે, અરે લક્ષ્મણ, આટલી વાતમાં રડવા બેઠા છો? સાંભળો, કાલ મારા લગ્ન થાય, તમારા ભાભી આવશે, તો સાંભળજો, મારા દાબા પગની સેવા તમારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને આનાથી વિશેષ વાત ભગવાન રામે એ કરી કે કદાચ મારો આ નિર્ણય તમારા ભાભીને પસંદ નહીં હોય તો છોડવાનો વારો આવશે, તો લક્ષ્મણ હું તમારા ભાભીને છોડી શકીશ પણ તમને નહીં છોડું ક્યારે. રામચરિત માનસ આ બતાવે છે વાલા ભક્તો, ભાઈઓનો પ્રેમ કેટલો હોય. અથવા ભાઈને એક એક બે ફૂટ જગ્યા માટે મારી નાખતા પણ નાનો ભાઈ જરા અચકાતો નથી. કામિની ને કંચન કાજે, ભાઈ ભાઈના ગળા જ કાપે, શરમ ન આવે સહેજે રે તુજને કરતા કાળા કામ, કહો ને ક્યાંથી રીજે રામ. પછી ક્યાંથી ભગવાન રાજી થાય?